વેજલપુરા ફતેવાડીમાં એમડી ડ્રગ્સ લીધા બાદ શંકાસ્પદ યુવકનું મોત થઈ ગયું છે. પોલીસે એફએસએની મદદથી તપાસ કરી પરિવારે કર્યા હત્યાના આરોપ. યુવાન છેલ્લે હોટલમાં યુવતી સાથે જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં અકસ્માત, કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત. મૂળી અને ડોળિયા ગામ વચ્ચેની ઘટના. આ કારમાં સવાર દંપતીનું મોત. નવસારીમાં ચીખલીથી સુરત જઈ રહેલી કારનો અકસ્માત. અકસ્માતમાં 3 લોકોના મોત. ટ્રક ચાલકે કારને ટક્કર મારતા સર્જાયો અકસ્માત. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આઈસર ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત. 10 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. સુરતમાં લીંબાયત વિસ્તારમાં લોડિંગ ટેમ્પોએ પલટી મારી. ઘટનામાં કોઈ જાનહાની નહીં. અમદાવાદમાં ધોલેરા રોડ પર ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત. આઈસર ચાલક કેબિનમાં ફસાઈ જતા બહાર કઢાયો. 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવાયો. મેઘરજના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માત. ટ્રકની ટક્કરે વાહન ચાલક યુવાનનું મોત. મૃતક હિંમતનગરના પુનાસાનો રહેવાસી. ટ્રક ચાલક ફરાર. પોલીસે તપાસ કરી. બનાસકાંઠાના મીરગઢમાં સરકારી દવાખાનાના સ્ટાફને નડ્યો અકસ્માત. ખારા જતા માર્ગ પર બાલુંદ્રા વહોળામાં કાર ખાબકી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબૂ. સુરેન્દ્રનગર એલસીબીએ બાઇક ચોર ઝડપ્યો. શંકાસ્પદ યુવાને ઝડપી પૂછપરછ કરતા થયો ખુલાસો. સાયલા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન બાઇક પરથી પસાર થતો શંકાસ્પદ યુવાન ઝડપાયો. ડાંગ જિલ્લા પોલીસને મળી સફળતા. તાપીના વ્યારામાં લૂંટારોએ બંદૂકની અડીએ પેટ્રોલ પંપ પર ચલાવી લૂંટ. ₹94,000ની લૂંટ થતા પોલીસે તપાસ કરી. આરોપીઓ મહારાષ્ટ્ર બોર્ડરમાં પ્રવેશ કરે તે પહેલા દબોચી લીધા. પાટણના સાંતલપુર નજીક ઓઇલ ચોરી કૌભાંડ ઝડપાયું. મુંદ્રા ભટિંડા લાઇનમાં પંચર કરી માફિયા કરતા હતા ચોરી. એલસીબી હાથ ધરી તપાસ. વડોદરાના પાદરામાં પોલીસ મથકમાં પોલીસ જવાનોએ પિતા પુત્રને માર્યો ઢોરમાર. બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. પરિવારે પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરી માંગ. રાજકોટમાં રૂખડિયાપરા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે મારામારી. હથિયારની સાથે 2 જૂથ વચ્ચે થયો હોબાળો. મારામારી થવાનું કારણ બંધ. સાયબર ક્રાઇમ વિભાગ ઝડપ્યું બોગસ કોલ સેન્ટર. વિદેશી લોકોના થતા છેતરપિંડી. મોટેરા વિસ્તારમાં ચાલતું હતું. લોન કંપનીના કર્મચારીના નામે ગિફ્ટ કાર્ડની લાલચ આપી છેતરપિંડી કરતા. અમદાવાદના બાપુનગરમાં ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી ઝડપાયા. સીસીટીવીમાં આધેડ મહિલાના ગળામાંથી કરી હતી ચીલ ઝડપ. પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ. વડોદરામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મુખ્ય આરોપી ઝડપાયો. સાવલી પોલીસે ફરાર આરોપી જીઆરડી અનિલને મોડી રાત્રે ઝડપ્યો. સાવલી પોલીસે સુઓ મોટો લઈ દુષ્કર્મની ફરિયાદ કરી. અરવલ્લીમાં વિધર્મી યુવકે યુવતીને માર માર્યો હોવાના પણ સીસીટીવી વાયરલ. ધનસુરાની યુવતીને અમરેલીના જાફરાબાદના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. યુવક સામે અગાઉ ધનસુરા પોલીસ મથકે નોંધાયો હતો ગુનો. મહેસાણાના મોટી દાવ ગામે જમીન કૌભાંડ. સર્વે નંબર 258 વાળી જમીન ભાડે લેવાનું કહી વેચાણ દસ્તાવેજ કરાયો. કરોડોની 5 વીઘા જમીનનો ઓફલાઈન દસ્તાવેજ કરી દેવાયો. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પુત્રની સંડોવણીનો આરોપ. મહેસાણાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પોલીસ જપ્તામાંથી એક આરોપી ફરાર. બેદરકારી દાખવનાર પોલીસકર્મી તેમજ આરોપી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ખેડામાં નડિયાદની જિલ્લા જેલમાંથી કાચા કામના કેદીના થેલામાંથી મોબાઈલનું સિમ કાર્ડ મળ્યું. જિલ્લાની બિલોદરા સબ જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન સિમ કાર્ડ મળી આવ્યું. ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો ગુનો. બચાવના છાડવારા ગામના યુવાને રબારી સમાજ વિરુદ્ધ કરી અભદ્ર ટિપ્પણી. રબારી સમાજ માટે કર્યા અપશબ્દોનો પ્રયોગ. લૂંટની ખોટી ફરિયાદ સાથે સમાજની બહેન વિશે અપશબ્દોનો કર્યો પ્રયોગ. બનાસકાંઠાના કાંકરેજના થરા શિયોરી હાઈવે પર કારમાં આગ લાગી. કારમાં આગ લાગતા વળીને ખાખ થઈ. કાર લાગવાનું કારણ બંધ.